नमस्कार बाळ मित्रों, आज फरी एक बार तमारो स्वागत छे। अहीं गई काले जे वीडियो में आपणे स्वर अने व्यंजन नो अंग्रेजी केवी रीते थाय ए जोयुं, हवे आपणे नाम लखता शीखीशुं के नाम केवी रीते लखाय। तो सौ प्रथम आपणे राम नाम लखीशुं। राम तो रा એટલે કે ર વત્તા આ, ર મ આ ભેગો છે, આ સ્વર જોડાયેલો છે ર મ આ। તો ર, તો ર નું કાલ આપણે જોઈતું તો ર નું થાય છે આ। હવે કા નું આ છે તો આ નું થાય છે એ, તો રા। પછી મ, તો મ નું આપણે કાલે જોયું એમ એ થાય છે, પણ આપણે જ્યારે છેલ્લો અક્ષર હોય નામમાં તો એની પાછળ આપણે એ ક્યારે પણ મૂકતા નથી, એ મૂકવાનો હતો નથી। જો પાછળ કાનો આવે તો જ એ મૂકવાનો, બાકી એમના જ્યારે વ્યંજન હોય એની તો એને આપણે છેલ્લા વ્યંજનમાં એ મૂકવાનો નથી। એટલે કે રા માં આ રીતે નામ બને છે। હવે બીજું નામ લઈએ તો કિરણ। તો કિરણ છે તો કમ ઈ જોડાયેલો છે, કમ ઈ, આ ઈ છે, ક ની અંદર ભેગો સ્વર જોડાયેલો છે। તો કી, તો ક માટે આપણે કે લઈએ છીએ, આમ તો કે એ થાય છે, પણ જ્યારે કમ ક હોય તો એમાં અ હોય છે, ધારો કે આ ક છે તો એમાં ક વત્તા અ છે, પણ હવે કી થાય એટલે ક વત્તા ઈ થાય, એટલે આ અ નથી અંદર હવે હાલ, તો અ નથી, એટલા માટે જે આપણે ક નો કે એ કરતા હતા તો એ હવે આવશે નહીં, કારણ કે અહીંયા કી છે તો એમાં ઈ છે, તો એમાં કે અને જે ઈ નો આઈ થાય છે એ લઈશું, તો ક નો કે અને ઈ છે તો એનો આઈ જે અહીંયા છે આઈ, તો કી થઈ। પછી ર છે તો ર નો આર એ, કારણ કે ર માં અ છુપાયેલો છે, અ અંદર છે એટલા માટે આર। પછી અણ છે, અણ નું આમ તો એન એ થાય છે, પણ છેલ્લો અક્ષર છે અણ, એટલે આપણે પાછળ એ મૂકવાનો નથી, પાછળ છેલ્લા અક્ષરમાં એ મૂકતા નથી નામ, આ ખાસ ધ્યાન રાખો। હવે બીજું એક હસ્વવાળું નામ લઈએ તો કુમાર, કુ। હવે જેમ અહીંયા આપણે વાત કરી કે કી તો ક વત્તા ઈ, અહીંયા કુ છે તો ક વત્તા ઉ છે, તો કુમાર, તો કુમાર માં ઉ નાનો ઉ છે હ્રસ્વ ઉ, એટલે કે નાનો ઉ, તો એનું થાય છે યુ, તો ક નો પહેલા આપણે કે લખીશું, પછી હ્રસ્વ ઉ છે એનો યુ લખીશું, તો આ થઈ ગયું કુ। હવે મા, તો મા, મ અને કાનો છે તો એ, તો મા, તો એમ એ, ર છે પાછળ છેલ્લે એટલે ર નો ફક્ત શું મૂકીશું આપણે આ એ મૂકતા નથી, હવે એ રીતે આપણે દીર્ઘ વાળો પણ આવી શકે। હવે દીર્ઘઈ જેમાં રસ્વઈ હતી એમ દીર્ઘઈ લેવી હોય તો પણ લઈ શકીએ, જેમ કે વી રા જ, વિરાજ। તો અહીંયા વ છે, વી છે, એટલે વ વત્તા મોટો ઈ, અહીંયા નાનો ઈ હતો જે આ છે મોટો ઈ, તો વી, તો વ નો વી થાય છે અને મોટો ઈ છે અંદર, એટલે મોટા ઈ નો થાય છે ડબલ ઈ, તો ડબલ ઈ વી। પછી રા છે, રા, તો આર
એ અને જ છે એટલે એનો જે પાછળ એ મૂકતા નથી તો વિરાજ એવી જ રીતે રસ્વ અથવા દીર્ઘ હવે અહીં રસ્વ છે તો અહીંયા એક દીર્ઘવાળું લઈશું તો દીર્ઘવાળું લઈ લઈએ ભૂમિકા તો અહીંયા ભૂ છે તો પ વત્તા મોટો તો ભૂ છે તો ભાનો બી એચ થાય છે આપણે કાલે જોયું હવે દીર્ઘવ છે તો દીર્ઘવ માટે છે ડબલ ઓ તો ડબલ ઓ લઈ લીધું તો ભૂ થઈ ગયું હવે મી તો જેમાં કી જોયું ક મ ઈ છે એમ મમ એગો ઈ છે એટલે મી તો મનો થાય છે એમ અને રસ્વઈ માટે આપણે અહીંયા છે આઈ તો રસ્વઈ નો આઈ મી હવે જુઓ આ ખાસ અહીં જોવાનું છેલ્લે કા છે અહીંયા આપણે એકલો અક્ષર હોય પણ અહીંયા કાનો છે એટલે કનો તો કી થાય જ છે પણ કાનો છે એટલે આપણે એ મૂકીશું છેલ્લે ભલે હોય પણ કાનો છે એટલે એ મૂકીએ છે જો છેલ્લે એમ ન હોય કાનો કે કંઈ પણ ના હોય તો એ મૂકવાનો નથી પણ કાનો છે એટલે આપણે એ મૂકીશું ચલો તો આ ખબર પડી હવે આપણે આવશે એક માત્ર વાળો તો કેતન કેતન અહીંયા કે છે બરાબર ક વત્તા એ તો કનો આપણે કે કરીશું હવે એ છે એ તો એ માટે આપણે એક માત્ર છે એટલે ઈ મૂકીએ છીએ પછી ત છે તો ત નો તો આપણે ટી એ કરીએ છીએ અને ન સેલ્લે છે એટલે ફક્ત એનો આપણે એ મૂકીશું તો આ થઈ કેતન એ રીતે બે માત્ર વાળું ખૈબર ખૈબર તો અહીંયા તમે જોશો તો ખ ખૈ બરાબર ખ વત્તા ઐ તો ખ તો પહેલો તો આપણે આ ખ છે તો ખ નો કે એ છે પછી ઐ ભેગું છે ઐ નામનો સ્વર છે તો એ આઈ અ ઈ એટલે એ આઈ બ તો બનો બી એ અને રનો આ તો આ છે ખૈબર હવે આપણે એક ઓ સ્વર વાળો લઈશું નામ તો ગુમ ટી હવે અહીંયા ગોખી લીધું છે તો ગો તો અહીંયા ગો છે તો ગોમાં ગ વત્તા ઓ નામનો સ્વર છુપાયેલો છે એટલે ગો તો ગો છે તો અહીંયા ગ માટે આપણે તો સૌ પ્રથમ ઘનો થાય છે જી પછી ઓ માટે અહીંયા જે છે ઓ માટેનો ઓ તો જી ઓ પછી મને તો આપણે કાલે શીખી ગયા એટલે મનો તો એમ એ થાય છે હવે ટી તો જેમ ટી અહીંયા આપણે વી લીધો છે વી વ વત્તા ઈ છે એમ ટી માં ત વત્તા ઈ છે અહીંયા તો ટી તો તનો આપણે ટી લઈએ છીએ હવે દીર્ઘ માટે છે ડબલ ઈ તો અહીંયા થાય છે ગોમ ટી તો આ રીતે બાળ પુસ્તકો આપણે નામ લખતા શીખી શકીએ હવે આપણે બે નામ બાકી રહ્યા છે એક અવ વાળું છે અને એક અમ અને અન તો એ પણ આપણે શીખીશું તો અહીંયા આપણે હવે અહીંયા આપણે અવ વાળું તો કૌ તું ક કૌતુકમાં કૌ છે તો ક વત્તા ઔ છુપાયેલો છે તો કૌ તો ક માટે આપણે કે લઈએ છીએ
અવ છે તો અવ માટે એ યુ તો એ યુ પછી તું છે જેમાં તું કરી ઉ ક વત્તા ઉ એમ તું માં ત વત્તા ઉ તો તું તો ટી યુ યુ થાય છે અને સ્વરનો યુ છે યુ એમ તું અને કાનો છે લે કે તો કવ હવે આપણે એક અનુસ્વાર વાળું નામ લઈશું અમ અથવા અન તો અમ એટલે ખંજ ન તો અહીંયા ખન ખમાં ન બોલાય છે આ રીતે ખન તો અહીંયા ખન છે તો ખ વત્તા અન તો ખનો કે એચ આ ખ છે તો એનો કે એચ હવે ઉપર જે અન છે અન તો એનો એ એન થાય છે જેમ અહીંયા જો આ અન છે તો એનો એ એન થાય ટપકા એ એન તો ખન કારણ કે ખન બોલાય છે જો ખમ બોલાય તો એ એમ લઈશું મ બોલાય પણ અહીંયા ખન ખંજર તો ન બોલાય છે એટલે ખન એ પછી જ છે તો એનું જે એ અને શિલને ન છે એટલે આપણે એને એમ લખીશું તો ખંજર ખંજર હવે એવો ને એવો આપણે મ વાળો લઈએ તો મ માટે આપણે ચંપલ ચંપલ લઈ આમ તો ચંપલ તો સ્પેલિંગ થાય છે પણ ચંપલ આપણે ખાલી શીખવા માટે ચંપલ લઈ લઈએ તો સોરી ચંપક લઈ લઈએ ચંપક નામ આવે છે ચંપક તો ચ ચંપક એટલે ચ વત્તા અમ ચંપક તો ચ નો સી એચ થાય છે આ ચ એટલે સી એચ હવે અમ નો અહીંયા એ એમ થાય છે તો ચમ પરો પી એ થાય છે એ તો ખાલી શીખે ખબર જ છે આપણે તક્કો અને ક શિલ્લે છે એટલે કે એ નથી મૂકતા ખાલી કે જ મૂકવાનું એટલે થઈ ગયું ચંપક આ રીતે બાર દોસ્તો આપણે નામ લખી શકીએ હવે આ રીતે તમે ઘરે નામ લખવાની વારંવાર પ્રેક્ટિસ કરશો જેથી તમને દ્રઢ મહાવરો થાય અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જે જોડાક્ષરવાળા નામ છે કલ્પેશ અલ્પેશ પ્રકાશ પ્રદીપ નરેન્દ્ર વિજેન્દ્ર એવા નામ વિશે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં શીખીશું થેન્ક યુ